અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અમદાવાદમાં લોકડાઉનના 15મા દિવસે 7 વિસ્તારોને ક્લસ્ટર ક્વોરન્ટાઇન જાહેર કરાતા સ્થાનિકોની અવરજવર પર નિયંત્રણ લગાવવામાં આવ્યું છે. ત્યારે શહેરના દરિયાપુર, લાલ દરવાજા તેમજ કાલુપુર સહિતના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અલગ અલગ સ્થળોએ નાકાબંધી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નિપુણના તોરવણેએ કનેક્ટ ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અહીં અમે દરેક લોકોનું ટેમ્પરેચર ચેક કરી રહ્યા છે. કારણ વગર ઘરની બહાર નીકળતા લોકોના વાહનો ડિટેન કરી રહ્યા છે. ઉપરાંત લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નિપુણના તોરવણેએ કોટ વિસ્તારમાં રહેતા તમામ લોકોને અપીલ કરી છે કે તેઓ કામ વગર પોતાના ઘરની બહાર ન નીકળે અને પોલીસને સહકાર આપે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે અને સૌથી વધારે કેસ અમદાવાદના કોટ વિસ્તારમાં છે. તેને કારણે અમદાવાદના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. દરેક વિસ્તારમાં આ જ રીતના ચેકપોસ્ટ બનાવવામાં આવી છે કે જે આરોગ્ય કર્મીઓ અને પોલીસ તંત્રની ટીમો 24 કલાક તૈનાત કરવામાં આવી છે. પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્ર પણ કહી રહ્યું છે કે જનતા કામ વગર બહાર ન નીકળે અને કામ વગર બહાર નીકળતા લોકોને સમજાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે. અહીંયા ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવે છે. પોલીસ કર્મીઓ હોય તે પણ ચેક કરાવી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે જનતાના સાથ અને સહકારની સૌથી મોટી જરૂર અત્યારે ગુજરાતને છે અને તેના માટેના સંપૂર્ણ પ્રયત્ન અમદાવાદ પોલીસ તંત્ર AMC કરી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. રાત દિવસ તેઓ સતત બહાર નીકળી રહ્યા છે. અમારી સાથે અધિકારીશ્રી છે. મેમ, શું કહેશો અમદાવાદની જનતાને, ખાસ કરીને કોટ વિસ્તારની જનતાને, કે જેને કારણે વધારે સાથ અને સહકાર મળે? કોટ વિસ્તારની જનતાને ખાસ કરીને કહેવાનું છે કે જે ચેકપોસ્ટ ઊભી કરી છે એમાં આવતા જતા તમામે તમામ જે વાહન ચાલકો છે, જે ચાલતા જનારા લોકો છે, તમામનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે. તો એની અંદર સહકાર આપે, જો કે સવારથી તમામનો સહકાર મળી રહ્યો છે અને ચેક કરાવીને જ જાય છે કે જેથી આપણે આ કોરોનાને વધારે ફેલાતા માટે અટકાવી શકીએ. જે તમામ જે કોટ વિસ્તાર છે એને ફરતે તમામ જે રસ્તાઓ જે આવનાર જવાના છે એમાં આરોગ્ય ખાતું અને પોલીસ ખાતું બંનેના સંયુક્ત ઉપક્રમે આ તમે જોઈ શકો છો એ પ્રકારની ચેકપોસ્ટ બનાવવામાં આવેલી છે. આ ઉપરાંત જે નહેરુ બ્રિજ છે એમને પણ બંધ કરવામાં આવેલું છે. અમુક જગ્યાએ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવેલું છે અને જે લોકડાઉનનું સખતમાં સખત પાલન થાય એ પ્રકારના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. તો આ છે નિપુણ તોરવણે જે અધિકારી છે તેમનું કહેવું છે કે દરેક લોકો સાથ અને સહકાર આપી રહ્યા છે. પણ આપ જોઈ રહ્યા છો કે નાના બાળક હોય કે જે પરિવાર હોય તે આવે છે, તેમનું પણ ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે. એટલે કે તંત્રએ પોતાની રીતના કમર કસી લીધી છે. દરેક જગ્યાએ ચેકપોસ્ટ છે. દરેક જગ્યાએ આ જ રીતના તાપમાન ચેક કરવામાં આવી રહ્યું છે. પોલીસ તંત્રના જવાનો ખડે પગે છે. પોલીસ તંત્ર સતત લોકોને સમજાવી રહ્યું છે કે કારણ વગર કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ન નીકળે, આ બફર ઝોન છે અને તે જ કારણોસર અહીંયા આવી રીતના ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. અને કહી શકાય કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે અમદાવાદ પોલીસ તંત્ર અને AMC પણ કહી રહ્યું છે કે કારણ વગર લોકો બહાર ન નીકળે, જેને કારણે તે લોકોને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. કેમેરામેન નીતિન ગાયકવાડ સાથે ભૌમિક વ્યાસ, કનેક્ટ ગુજરાત, પ્રેમ દરવાજા.